જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં કૃપા શક્તિનો કેવો પ્રતાપ હોય છે તેનો એક વાર્તા પ્રસંગ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. કર્મ તે કૃપા ન્યારી હે, એ પુષ્ટિ માર્ગનું પરમ તત્વ છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુના સેવક ભૈયા રૂપ મુરારી દાસના જીવન વિશે જાણીએ તો આ વાતની સુરૂઢ પ્રતીતિ થઈ જાય છે. કેવું પાપી પૂર્વ જીવન અને કેવી અતુલિત કૃપા! એ મુરારીદાસ જાતના તો ક્ષત્રિય હતા, પણ યવન બાદશાહ અકબરની નોકરીમાં રહેલા. બાદશાહના વિશાળ રસોડા માટે શિકાર પ્રવૃત્તિમાં સાથ આપવાનું કામ એમને સોંપાયેલું. આમે ક્ષત્રિયો શિકાર તો કરતા જ, પણ આ તો બહુ મોટા પ્રમાણમાં જીવ હિંસા કરવામાં આવેલી. એમના બાપ પણ એ જ નોકરીમાં હતા, દીકરો પણ એને માટે ટેવાઈ ગયેલો. આમ વર્ષો વીત્યા. એક વખત બાદશાહ સાથે એ મથુરાજી આવ્યા. હિન્દુ જાતિના એટલે એ તીર્થ સ્નાનનો મહિમા તો જાણે. યમનાજીમાં સ્નાન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ છે, વાતાવરણની મન પર અસર થવા લાગી. પણ પોતાનું કામ તો કરવું જ પડે. બાદશાહનો મુકામ મથુરાથી પછી માનસી ગંગા પર થયો. મુરારીદાસ આસપાસમાં શિકારે નીકળ્યા. એક મોટા બાજ પક્ષીને બાણથી ઘાયલ કરીને હાથમાં ઊંધું લટકતું લીધું અને મુકામે આવવા ઉપડ્યા. વચમાં આવ્યો ગોવિંદ કુંડ. શ્રી ગુંસાઈજી ત્યાં સ્નાનાર્થે પધારેલા, સંધ્યા વંદન કરી રહ્યા હતા. મુરારીદાસને દૂરથી દર્શન થયા. કેવા માનવ રૂપે નહીં, પુરુષોત્તમ રૂપે! આવું દુષ્ટ જીવન જીવનારને આવા અલૌકિક દર્શન લૌકિક દ્રષ્ટિથી જોઈએ તો આશ્ચર્યજનક લાગે, પણ કૃપા પ્રધાન સૃષ્ટિ માર્ગમાં એની જરાય નવાઈ નથી. કેવા કેવા પાપી જીવો ઉપર આ માર્ગમાં આવી કૃપા થઈ છે, એમનો જીવન પલટો પણ થઈ ગયો છે. યમુના સ્નાનથી મુરારીદાસનું હૃદય કંઈક શુદ્ધ થયેલું. હિન્દુ છતાં મલેચ્છની આવી ગુલામી માટે પરિતાપ થવા લાગેલો, અને ઉપરથી આવો ચમત્કારિક અનુભવ, પછી શું બાકી રહે? ઘાયલ પક્ષીને ફેંકી દીધું, પણ કપડાં તો લોહીથી ખરડાયેલા હતા. દર્શનથી આકર્ષાઈને આપશ્રીની પાસે દોડી આવ્યા. લાંબા થઈને ચરણમાં પડ્યા. આંખમાંથી પશ્ચાતાપના આંસુ સરવા લાગ્યા. કંઠ ગદગદ થઈ ગયો. એ વિનંતી કરે છે, મહારાજ, હું તો મહાપાપી દુષ્ટ અપરાધી પારધી છું. કોઈ દિવસ નહીં ને આજે મને મારા પાપનો પશ્ચાતાપ થાય છે. આપના દર્શનનો જ પ્રતાપ લાગે છે પ્રભુ. મેં નાનપણમાં કથાઓ સાંભળી છે. મને થાય છે કે કોટી જન્મે પણ મારો ઉદ્ધાર થાય તેમ નથી. પ્રભુ, આપના દર્શન માત્રથી મારું મન આવું થયું તો આપનો સેવક થાવ તો મારા જેવા અપરાધીને ઉદ્ધાર કરો મહારાજ. પરમ કૃપાળુ શ્રી વિઠ્ઠલેશે કૃપા ભરી દ્રષ્ટિ કરી અને આજ્ઞા કરી, મુરારીદાસ, ચિંતા ના કરો, ભગવાન કૃપાળુ છે. ઉદ્ધાર તો તમારો થઈ ચૂક્યો સમજો. કપડાં ઉતારીને બાજુમાં મૂકો. આ પોતળી પહેરીને જલ્દી કુંડમાં સ્નાન કરી આવો. એ નાહીને આવ્યા. આપશ્રીએ અષ્ટાક્ષર મંત્ર સંભળાવ્યો અને આજ્ઞા કરી, હવે તમે બદલાઈ ગયા છો, નવો જન્મ માનો ને, તમારું નામે બદલવું છે, રૂપ મુરારીદાસ. એમણે દંડવટ કર્યા. સુવર્ણ મુદ્રા ભેટ ધરી ઊભા થયા. જુએ છે તો બાજુમાં પડેલા કપડાં તો આપોઆપ ઉજ્જવળ બની ગયા છે. એ વિચારે છે કે અરે આ શું, ગુરુદેવના શરણ મંત્રનો આવો પ્રતાપ
મારા કપડાં સ્વયં શુદ્ધ થઈ ગયા તો હું કેમ નહીં? જરૂર આ શરણ પ્રતાપે મારા પાપ ધોવાઈ ગયા, હું શુદ્ધ થયો. ગુરુ કૃપાથી હવે મારો ઉદ્ધાર જરૂર થશે. મનમાં આવો સુદૃઢ વિશ્વાસ બેસી ગયો. આપ શ્રી મંદિરમાં એમને સાથે લઈ ગયા. શ્રી ગોવર્ધનધરના સુંદર દર્શન કરાવ્યા, વ્રત કરાવ્યું, લાંબી દાઢી અને કેસ કઢાવી નાખ્યા. બીજે દિવસે બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો. એમનો દેહ અને મુખાકૃતિ પણ જાણે બદલાઈ ગઈ. આપશ્રીએ જાતે જુઠ્ઠન મહાપ્રસાદની પાતળ પીરસીને જમવા બેસાડ્યા. મહાપ્રસાદ લેતા મનમાં વિવિધ ભાવો પ્રગટતા રહ્યા. હવે તો વેશ પણ બદલાઈ ગયો છે. ધોતી, બંડી, તિલક, છાપા અને કંઠમાં તુલસીની માળા છે. આત્મવિશ્વાસ એટલો બધો આવી ગયો છે કે આ જ વેશમાં એ બાદશાહની કચેરીમાં આવ્યા. મલેચ્છ દરબારીઓ તો દંગ થઈ ગયા. એ ધર્માંધ લોકો મનમાં ચીડાયા, વિચારે છે બાદશાહ સાહેબને કહીને આ હિન્દુને હવે સીધો કરવો પડશે. પણ જેને અલૌકિક બળ પ્રાપ્ત થયું છે તેને દુષ્ટોનું શું કરી શકવાના છે? બાદશાહને પણ નવાઈ લાગી. એ પૂછે છે, મુરારીદાસ આ બધું શું? એ હિંમતથી ઉત્તર આપે છે અને જે કંઈ બન્યું તે કહીને સંભળાવે છે. બુદ્ધિ પ્રેરક ભગવાને બાદશાહને સુબુદ્ધિ પ્રેરી. આમે અકબર સર્વ ધર્મ સંભાવી હતો. લાંબો પરિચય હોવાથી મુરારીદાસની સચ્ચાઈ પણ એ જાણતો હતો. એણે વાત સાચી માની અને કહ્યું, ભલે ભલે, હું જાણું છું કે તમે જે કરતા હતા તે હવે નહીં કરી શકો. વાંધો નહીં, મારી પાસે ઘણા બીજા માણસો છે, પણ તમે તો મારા દોસ્ત જેવા જ બની ગયા છો. તમને હું છોડીશ નહીં. જ્યાં મારો મુકામ થાય તમારે મારી સાથે રહેવાનું. બસ તમારો પગાર ચાલુ રહેશે. રૂપ મુરારી લૌકિક ઉભાથી છૂટવા બદલ ખૂબ રાજી થતા ત્યાંથી નીકળ્યા. મનમાં પ્રભુની અને ગુરુદેવની અતુલિત કૃપા વિચારતા ચાલી રહ્યા હતા. રૂપ મુરારી દાસ અવારનવાર બાદશાહ પાસે જતા, પ્રવાસમાં સાથે રહેતા. એકવાર બાદશાહનો મુકામ કાબુલમાં થયો ત્યારે ત્યાં ભગવદીય માધવદાસ રહેતા હતા. તેમનો સત્સંગમાં આવેલા માધવદાસ પર થયેલી શ્રીનાથજીની અપૂર્વ કૃપાનો એમણે પરિચય થયેલો. હવે રૂપ મુરારી દાસની અવસ્થા ઝડપથી બદલાતી રહી. ભગવત પ્રેમ, વિરહભાવ, લીલા ચિંતન એમાં મગ્ન રહેવા લાગ્યા અને અલૌકિક અનુભવો થવા લાગ્યા. કોઈ કોઈ વાર તો એમને પોતાની પૂર્વ અવસ્થા યાદ આવતી, પણ તરત મનમાં થતું કે હવે મારા પાપ લેસ પણ શેષ રહ્યા નથી. સમર્થ ગુરુદેવે કૃપા માત્રથી નિવૃત્ત કર્યા છે. એ વાત નિહ સંદેશ છે અને વિચારે છે કે મારા જેવા મહાન પાપીને પાવન કરનારા જગત દ્વારક શ્રી વિઠ્ઠલેશને હું શરણે છું, પછી મારે શી ચિંતા? જેમ ગંગાજી સ્નાન માત્રથી અનેક પાપીઓને પાવન કરે, તેમ શ્રી ગુરુદેવે મને વૈષ્ણવ બનાવીને પવિત્ર કર્યો છે. એનો પ્રત્યક્ષ પરચો મેં જોયો કે લોહીવાળા કપડાં જોત જોતામાં સ્વચ્છ થઈ ગયેલા. મને પણ એવો નિર્મળ કર્યો કે કુરૂપને સુરૂપ કર્યો અને નામ પણ એવું પાડ્યું, રૂપ મુરારી. પાપીઓને મૃત્યુ સમયે વેદના સહેવી પડે છે, એ મરણ પીડા પણ એમણે મારી મટાડી. હવે હું મરીશ પણ સુખથી. કેવી કૃપા! રોજ આવા વિચાર મનમાં આવ્યા કરતા, પણ એકવાર સૂતી વખતે એમને એક બીજો જ વિચાર આવ્યો. મારું તો સુધરી ગયું, પણ મારે હાથે બિચારા અનેક નિર્દોષ જીવો મર્યા છે, તેની શી ગતિ થઈ હશે? અરે, આવી કરુણા ઉભરાઈ આવી. એ રાતમાં એણે એક દ્રશ્ય દેખાયું. અનેક પશુ પક્ષીઓ જાણે એમની સામે આવીને ઊભા રહ્યા હતા. સાથે સાથે અનેક અવાજો એક સાથે આવતા હતા. જાણે એ સૌ કહી રહ્યા હતા કે સારું થયું કે અમે તારે હાથે મર્યા, તારી સાથે અમારો પણ ઉદ્ધાર થઈ ગયો છે. રૂપ મુરારી પથારીમાં બેઠા થઈ ગયા. અંગ અંગમાં રોમાંચ થઈ ગયા. પરમ કૃપાળુ શ્રી ગુરુદેવનું સ્વરૂપ દ્રષ્ટિ સમક્ષ આવી ગયું.
એમણે પુનઃ પુનઃ દંડવટ કરવા લાગ્યા, મુખમાંથી વચન ઉચ્ચારતા રહ્યા કે મારે રૂવાટે રૂવાટે જીભ પ્રગટે એનાથી હું શ્રી વિઠ્ઠલેશનું નામ રટણ કર્યા કરું તો પણ તે ઓછું છે, મારા અવળા જીવનને એમણે કેવું સવળું બનાવી દીધું. અરે માત્ર મારું જ નહીં, અનેકનું બનાવ્યું છે, એ તો એમનો સહજ સ્વભાવ છે. શ્રી વિઠ્ઠલ નામ જ એની સાક્ષી પૂર્ય છે. ધન્ય છે ગુરુદેવ. હવે વળી પ્રેમમાંથી આસક્તિની અવસ્થા થવા લાગી. હવે તો બાદશાહ પાસે જવાનું એ બનતું નથી. ઘણા દિવસ નીકળી ગયા. એકવાર મનને પરાણે સમજાવીને બાદશાહ પાસે પહોંચ્યા. એમનો દીદાર જોતા જ બાદશાહ સમજી ગયો કે એ કેમ નહીં આવતા હોય. પૂછે છે, મુરારીદાસ આમ દીવાના જેવા કેમ બન્યા છો, કયો જોગ સાધવા માંડ્યો છે? એ કહે છે, બાદશાહ સાહેબ મારે બીજો કયો જોગ હોય, હું તો ગોકુલના કનૈયાના જોગમાં લીન થાવ છું. હવે મારાથી અહીં આવવાનું બનશે નહીં, માફ કરજો જહાંપના. ઉદાર દિલના બાદશાહે કહી દીધું, ભલે ન આવશો, તમારા પિતાની અને તમારી વફાદાર નોકરીના બદલામાં તમને નિવૃત્તિ વેતનની મોટી રકમ આપી દઉં છું, તે લઈ જાઓ. મુરારીદાસ એ લઈને શ્રી ગુરુદેવ પાસે આવ્યા. શ્રી ગુસાઈજીને બધી ભેટ ધરી દીધી અને વિનંતી કરી કે કૃપાનાથ, લૌકિક પણ આપની કૃપાથી જ અનુકૂળ થયું છે, આટલી નમ્ર ભેટ આપ સ્વીકારો અને માયામાંથી છોડાવો, પછી તો ઘરે પણ શું જાય. આસક્તિ અને વ્યસન જેવી અવસ્થા થતી જતી હતી. આપશ્રીએ જુઠ્ઠન મહાપ્રસાદની પાતાળ પીસરાવી એ પ્રસાદ લઈને વ્રજમાં વિચરવા નીકળી પડ્યા. અંતરમાં વ્રજ વિહારીનો વિરહ વ્યાપી રહ્યો છે. કુંજે કુંજે વિચરે છે, વૃક્ષ વૃક્ષને પૂછે છે કે મારા નાથ ક્યાં મળશે. એમ કરતા રમણ રેતીમાં આવે છે. રુદન કરતા કરતા રાત પડી જાય છે. રાતમાં સાક્ષાત લીલાના દર્શન થાય છે. વ્રજભક્તો સાથે ભગવાન રાસ કરી રહ્યા છે. રાતભર દર્શન થયા કર્યા. સવારે લીલા અંતર ધ્યાન થઈ. ઉરમાં પ્રબળ વિરહગ્ની પ્રવજવળ્યો અને તત્કાળ એમના પ્રાણ નીકળી ગયા. રમણ રેતીના ઘનામાં જ એમનો નિશ્ચિત દેહ પડી રહ્યો. રમણ રેતીના ઘનામાં જ એમનો નિશ્ચેતન દેહ પડી રહ્યો. જીવ લીલામાં પ્રાપ્ત થઈ ગયો. શ્રી ગુંસાઈજી તો જતી વખતે જ એમની અવસ્થા પારખી ગયેલા. પાછા ન આવ્યા એટલે વૈષ્ણવોને શોધવા મોકલ્યા. ફરતા ફરતા રમણ રેતીમાં પતો લાગ્યો. મોઢું તો એવું લાગ્યું કે જાણે હમણાં બોલશે. અંગ પર તેજ પણ એવું પ્રગટેલું. મૃત્યુની કોઈ વિકૃતિ મળે નહીં. વૈષ્ણવે આવીને આપશ્રીને ખબર આપી. આપે વૈષ્ણવોને અગ્નિ સંસ્કાર માટે મોકલ્યા. બધું કરીને પાછા આવ્યા અને કહેવા લાગ્યા, મહારાજ અગ્નિ સંસ્કાર શો કરવાનો હોય, અગ્નિનો સહેજ સ્પર્શ થતાં જ દેશ ભસ્મસાત થઈ ગયો. શ્રી ગુસાઈજીથી કહેવાઈ ગયું, વિરહનો અગ્નિ એવો પ્રબળ વ્યાપી ગયો હશે, એમના રોમ રોમમાં કેવા બળભાગી જીવ. વૈષ્ણવો વિચારી રહ્યા હતા, કેવું પાપી પૂર્વ જીવન અને કેવી અતુલિત કૃપા. ધન્ય શ્રી વલ્લભના માર્ગને, ધન્ય શ્રી વિઠ્ઠલેશની કૃપાળુતાને. તો આ સાથે જ આપણે આજના વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.